ગુજરાતી આપણું ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત કરતા રંગોલી ફર્નિચર. શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનો પંચાંગ તારીખ 4 જૂન 2019, વાર મંગળવાર, તિથિ પ્રથમા એટલે કે એકમ, માસ જેઠ, પક્ષ શુક્લ, નક્ષત્ર મૃગશીર્ષ, તેમજ યોગ ધૃતિ બની રહ્યો છે. જ્યારે વાત કરીએ આજના વિક્રમ સંવત વિશે તો 2076 તેમજ સકસવન 1941 ચાલી રહ્યું છે. જ્યારે આજનો સૂર્યોદય સમય 5:41 થઈ રહેશે અને આજની ચંદ્ર રાશિ સવારના 11:39 સુધી વૃષભ રાશિ રહેશે. મતલબ કે એ સમય દરમિયાન જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો એમનો નામાક્ષર વૃષભ રાશિના બવઉ અક્ષરથી રહેશે. ત્યારબાદ ચંદ્ર મહારાજનું ભ્રમણ વૃષભ રાશિથી લઈને મિથુન રાશિમાં જવા થઈ રહ્યું છે. મતલબ કે 11:39 પશ્ચાત જે બી કોઈ બાળકનો જન્મ થશે તો તેમનો નામાક્ષર મિથુન રાશિના ક છ ગ અક્ષરથી રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. કૌટુંબિક સમસ્યાઓ આજે કુશળતાથી નિપટાવી શકશો. સાથે કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ એવું યાત્રાનો યોગ બની રહ્યો છે. જ્યારે નવા સંબંધ પણ આજે ક્યાંક યાત્રામાં બની રહેશે. ઉપરાંત શુભ માંગલિક કાર્યના યોગ પણ સારા એવા બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે બવઉ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે પહેલાની જેમ આત્મવિશ્વાસ મેળવવાની શક્યતા આવી શકશે, થોડીક છે. ઉપરાંત તમારામાં ચંચળ સ્વભાવ લોકોને પસંદ આવશે. તમારી સારી કલાત્મકને કારણે કોઈ મોટા આયોજન દાયિત્વ તમને કોઈ સોંપી શકે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો મધ્યમ રહેશે. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક છ ગ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમે તે લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહી શકશો કે જે લોકો તમારા માટે મહત્વપૂર્ણ સિદ્ધ થઈ શકે છે. તમે ઘરના લોકોને બહુમૂલ્ય સામાન ખરીદવા માટે સારી રીતે આજે રાજી કરી શકશો. ઉપરાંત ફસાયેલી સંપત્તિના કેસ આજે ફાયદાકારક રીતે તમે એમનો ઉકેલ લાવી શકશો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો મધ્યમ રહેશે. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડહ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આજે કોઈ નવા કામની શરૂઆત તેટલી સરળ નથી કે જેટલી તમને આજે લાગી રહ્યું છે. ત્યારબાદ પણ તમારી સફળતાની શક્યતાઓ તો છે જ. વ્યવસાયિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારા પરિપ્રેક્ષ્યને અસરકારક રીતે તમે રાખી શકો છો. ઓફિસમાં વધારે કામના કારણે કુટુંબને અવગણવું પણ પડી શકે છે. કોઈ દંપતી તમને આજે મહત્વપૂર્ણ કેટલાક કામોમાં તમારી સલાહ પણ માંગી શકે છે. જોવા જઈએ આગળ તો વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારું માન સન્માનમાં વધારો થઈ શકે છે. વ્યવસાયિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વ્યક્તિગત અને વ્યવસાયિક દ્રષ્ટિ બંને મોરચા તમે આજે કુશળતાથી સંભાળવામાં સક્ષમ થઈ શકશો. ઉપરાંત પરિવાર માટે કોઈ કિંમતી સમય પણ આપી રહ્યા હોય જેના કારણે સંબંધ મજબૂત થવાની શક્યતા છે. તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. તમારા જીવન સાથીને રોમેન્ટિક મૂડમાં રહેવાની આજે સંભાવના છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો મધ્યમ રહેશે. તુલા રાશિ જેમના નામાક્ષર છે રથ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં કેટલાક લોકોની મદદ મળવાના યોગ હોય છે. મકાન બદલવાની ઈચ્છા હોય તો તે પણ આજે પરિપૂર્ણ થશે. જમીન જાયદાદના સોદા થવાના પણ ઉત્તમ યોગો બની રહ્યા છે. પૈતૃક સંપત્તિ વિશે જાણ પણ થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં પણ ઘણો મોટો એવો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. જે લોકો પ્રેમની શોધમાં હતા તેમને તેમના સાથીદાર આજે મળવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ લોન ચૂકવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
પ્રમોશનની તક પણ મળી શકે છે. કમ્પ્યુટરના સ્ટુડન્ટ્સને આજે થોડીક મુશ્કેલીઓ નડશે. ગંભીર રોગોથી પીડાતા લોકોને આજે થોડું સાવધાન રહેવું. ધનુરાશિ જેમના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે નોકરી કે બિઝનેસ સાથે જોડાયેલ અટકેલા કામો પૂરા થઈ શકશે. છેવટે કોર્ટ સંબંધિત બાબતોમાં પણ સફળતા સારી એવી મળી રહેશે. જીવન સાથેની અપેક્ષાઓ આજે પૂર્ણ થઈ શકશે. લોકોને મળવા માટે પાર્ટી કે પિકનિક માટે પણ સમય આજે તમે સારી એવી કાઢી શકશો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ, જ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે કૌટુંબિક જીવનમાં થોડોક તણાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ અને શાંતિ રહેશે. સહયોગ અને આશ્વાસન પણ મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક પણ મળી રહેશે. કાર્ય યોજના પણ ખાસ અમલ કરવો જરૂરી છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કુંભ રાશિ જેમના નામાક્ષર છે ગ, સ, સ અને શ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિના યોગો સારા એવા બની રહ્યા છે. જોકે આધ્યાત્મના કાર્યમાં સમય આજનો દિવસ પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં આજે પણ મન લાગશે. મિત્રોનો સહયોગ અને આશ્વાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આજે મળી રહેશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો નબળો રહેશે. મીન રાશિ. દર્શક મિત્રો, વાત કરીએ આકાશમંડળની સૌથી છેલ્લી રાશિ જે છે મીન. એમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વ્યાપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોનો સારો એવો સહયોગ મળશે. જીવનમાં સ્થાયિત્વનો બોધ રહેશે. ઉપરાંત બંધુઓ પ્રત્યે એટલે કે મિત્રો પ્રત્યે સંયોગની ભાવના વધશે. મહત્વાકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. ઉપરાંત નિષ્ઠાથી કાર્ય કરવાથી આજે તમને વધુ સફળતા મળશે. તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સનો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ. દર્શક મિત્રો, આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ છે વૃષભ અને વૃશ્ચિક રાશિ વચ્ચેની સુસંગતતા વિશે. મેં મારા ગયા એપિસોડમાં આપણે વાત કરી હતી વૃષભ અને તુલા રાશિ વચ્ચેની સુસંગતતા. આજે આપણે હું જાણ કરીશ કે વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ પરસ્પર એક એમની પાર્ટનરશિપતા કેવી હોય છે. ઉપરાંત એમને બિઝનેસમાં કેવી ભાગીદારી મળે છે. એમના સંબંધ કેવા હોય છે, રિલેશન્સ કેવા હોય છે, એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. વૃશ્ચિક રાશિના જાતકો આધિપત્યની ભાવના ધરાવે છે અને વૃષભ રાશિના જાતકો ઈર્ષાળુ સ્વભાવના હોય છે. આ બંનેના કારણે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થાય છે. બંને સમાધાન વૃત્તિ ન અપનાવે તો તેમની વચ્ચે તાલમેલ રહેતો નથી. તેઓ હંમેશા એકબીજા પ્રત્યે શંકાઓ કરતા હોવાથી તેમના સંબંધો બગડી શકે છે. ઉપરાંત તેમની વચ્ચે સારો સુમેળ જાળવી રાખવો હોય તો તેમને પોતાની લાગણી ખુલ્લેઆમ વ્યક્ત કરવી જોઈએ. જો બંને જણા એકબીજાથી પૂરતો અવકાશ આપવાનો પ્રયાસ કરે તો તેમના સંબંધો ટકી શકે છે, અન્યથા નહીં. દર્શક મિત્રો, આ તો હતી વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ વચ્ચેની સંબંધો, એમના પાર્ટનરશિપતા કેવી રહે છે એ અંગેની આજે વાતચીત કરી હતી. આવતા એપિસોડમાં આપણે વાત કરીશ વૃષભ રાશિ અને ધનરાશિ વિશે કે એમની પાર્ટનરશિપતા કેવી હોય છે, એમની વચ્ચે સુસંગતતા કેવી હોય છે, એમના રિલેશન્સ કેવા હોય છે, એમના સ્વભાવ ગુણધર્મ કેવા હોય છે, એ વિશે આપણે ચર્ચા કરીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ, જય મહાદેવ અને સર્વરે મને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેમના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો. YouTube પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.